हेलो स्टूडेंट्स, आई एम हरनेश पंड्या फ्रॉम सिविल डिपार्टमेंट। तो आपणो स्पेसिफिकेशन लेक्चर कंटीन्यू थयुं हतुं। लास्ट लेक्चर नी अंदर आपणे आरसीसी वर्क करवुं होय तो आरसीसी वर्क माटेना स्पेसिफिकेशनो कया कया छे ए जोयुं हतुं। आजे आपणे टोटल बे स्पेसिफिकेशन जोईशुं। मैं तमने काले कीधुं हतुं के ए प्रमाणे के भाई 14 स्पेसिफिकेशन छे अने 14 स्पेसिफिकेशन माटे भाई स्पेशल एक स्पेसिफिकेशन माटे एक दिवस एटले के 14 दिवस काढवा अघरा पड़शे, बाकीना पाछला चेप्टरोमां अघरुं रहेशे। एना माटे आजे बीजा बे स्पेसिफिकेशन जोईशुं। तो आजनो मोस्ट एमपी स्पेसिफिकेशन छे के जे एक्जाम नी अंदर वारंवार पूछाय छे। तमे जोवो तमारी सामे छे, जीटीवी नी अंदर केटली वखत पूछायेलुं छे, बराबर छे। के प्रथम वर्गनी ईंटोना चणतर काम माटे सीमेंट मोर्टार 1:6 प्रपोजननी अंदर स्पेसिफिकेशन बताओ। एटले के तमने एक्जाम नी अंदर एम पूछे के प्रथम वर्ग में ईंटों चंतर काम में सीमेंट मोटर 1:6 विशिष्ट विवरणों लखो, एट्ले कि गुजराती में विशिष्ट विवरणों लखो। तो तमने सीम्पल खबर होवी जोईए कि आपणे चंतर काम माटे स्पेसिफिकेशन पूछेला है। एट्ले कि सीम्पल आपणे चंतर बधाए जोईलुं छे, तो चंतरनी अंदर कई कई प्रोसिजर आवे, शू शू मटीरियल यूज थाय, एना मापणीने एकमो कया कया, तो ए वस्तु आपणे जोवानी छे, बराबर छे। तो એને આપણે ઇંગ્લિશમાં કહીશું ફર્સ્ટ ક્લાસ બ્રિક મેશનરી ઇન સિમેન્ટ મોટાર 1:6, બરાબર છે। તો મટીરિયલ જોઈએ આપણે, તો એની અંદર કયા કયા મટીરિયલ આપણે, તો હવે તમને ખબર છે કે ઈંટોનું ચંતર કરવું હોય તો આપણે ઈંટો જોઈશે પહેલાં તો, બરાબર। બીજી વસ્તુમાં સિમેન્ટ જોઈશે, રેતી જોઈશે। સિમેન્ટ રેતી શેના માટે જોઈશે, તો જે સિમેન્ટને ફિટ કરવા માટે જે માલ બનાવવામાં આવે ને એના માટે સિમેન્ટ રેતી જોઈશે, અને એ બધાને મિક્સિંગ અને ક્યોરિંગ માટે પાણી જોઈશે, બરાબર છે। તો મટીરિયલની અંદર પહેલાં ઈંટ જોઈએ, તો ઈંટ હાઈએસ્ટ માપના ધોરણો પ્રમાણે 19:9:9 એ ઈંટોનું સ્ટાન્ડર્ડ માપ છે, બધાને ખબર છે, બરાબર છે। તો ઈંટોનો માપ આઈએસના ધોરણો પ્રમાણે 19:9:9 સેન્ટીમીટર હોવું જોઈશે। ક્ષાર વગરની ઈંટો સારી માટીમાંથી ટેબલ મોડ કરેલી ઈંટોનો ઉપયોગ કરવાનો રહેશે, એટલે કે ઈંટોની અંદર કોઈપણ જાતનો ક્ષાર ના હોવો જોઈએ, બરાબર। સારી માટીમાંથી બનેલું હોવું જોઈએ અને ટેબલ મોલ્ડ ઈંટો જોઈએ। એ ટેબલ મોલ્ડને બધું શું આવે તમે બધા બીએમમાં જોઈ ગયા છો, બરાબર છે। ઈંટો સારી રીતે પાકી રહે અને મજબૂત તાંબાના રંગની હોવી જોઈએ, એટલે કે ઈંટોનો રંગ પણ ફિક્સ હોવો જોઈએ, એટલે કે તાંબાના રંગની હોવી જોઈએ। પછી ઈંટો સાથે લેલું અથડાવવામાં આવે તો ધાતુ જેવો રણકાળ નીકળવો જોઈએ, એટલે કે તમે ઈંટોના ગુણધર્મો જોયા હશે બીએમની અંદર, તો બે ઈંટો જ્યારે અથડાવવામાં આવે ત્યારે તેનો મટીરિયલ સાઉન્ડ આવવો જોઈએ, એટલે કે જે ધાતુ અથડાય ત્યારે કેવો રણકાર આવે એવો રણકાર આવવો જોઈએ। પછી ઈંટોની ધારો અણીદાર અને સીધી એકબીજા સાથે કાટખૂણે બનાવતી હોવી જોઈએ, તો કાટખૂણે અને અણીદાર કેમ હોય તો આપણને સિમ્પલ ચંતર કરવામાં ઇઝી રહે, બે ઈંટો એકબીજા સાથે સરળતાથી જોડાઈ જાય તેના માટે। પછી ઈંટોને પાણીમાં ડુબાડતા પોતાના વજનના 20% વધુ પાણીને શોષણ કરે નહીં, એટલે કે જો તમે ઈંટોના પાણીમાં ડુબાડો તો પાણી પોતાનું વજન, દાખલા તરીકે ઈંટોનું વજન છે એના કરતાં 20%થી વધુ પાણીનું શોષણ એ ના કરી શકે, બરાબર છે। તથા 1.2 મીટરની ઊંચાઈથી જમીન પર નાખતાંય તૂટે નહીં તેવી જોઈએ, બરાબર। એટલે કે જે બીએમની અંદર તમે જે ઈંટોના ગુણધર્મો ભણ્યા છો એ જ બધા વસ્તુઓ આવ્યા છે કે ભાઈ કયા કયા પ્રકારની ઈંટો જોઈએ, કે ભાઈ 1.2 મીટરથી નીચે ફેંકો તો એ તૂટે ના એવી જોઈએ, બરાબર, એને અથડાવો તો ધાતુ જેવો રણકાર આવવો જોઈએ લેલા સાથે। પછી જો સિમેન્ટ, તો સિમેન્ટના મેં ગુણધર્મો તમને કાલે જ કીધા હતા કે સિમેન્ટના ગુણધર્મો વારંવાર રિપીટ થશે મટીરિયલમાં, બરાબર છે। તો સિમેન્ટ ISO 200/1/70 પ્રમાણે ડેફા વિનાનો તાજો અને ઓછામાં ઓછું 43 ગ્રેડનો જોઈશે, બરાબર। રેતીમાં પણ સેમ કે રેતી IS 383 દર્શાવેલ ધોરણો પ્રમાણેની જોઈશે, રેતી ચોખ્ખી, ધૂળ, કચરો અને કાર્બનિક પદાર્થોથી મુક્ત જોઈશે, બરાબર, અને IS 480 શ્રેણીમાંથી પસાર થાય તેવી જોઈશે। પછી પાણી, તો પાણી શાના માટે વપરાશે, તો ચંતરકામ અને ક્યોરિંગ માટે વપરાશે, ચોખ્ખું અને પીવાલાયક ક્ષાર વિનાનું જોઈશે, બરાબર। હવે આ તો થાય મટીરિયલની વાત, તો મટીરિયલ આપણે મિક્સિંગ કરવું પડશે, એટલે કે સિમેન્ટ મોટર બનાવવો પડશે। તો સિમેન્ટ મોટર 1:6 પ્રમાણમાં, એટલે કે 1 ભાગ સિમેન્ટ અને 6 ભાગ રેતીમાં વાપરવાનો રહેશે, બંને જગ્યાએ 1 ભાગ સિમેન્ટ અને 6 ભાગ રેતી પાથરી એને બરાબર પાવડાથી મિક્સ કરી એના વચ્ચે ખાડો કરી અને એની અંદર પાણી ઉમેરી અને એને બનાવી દેવાનું મિશ્રણ, બરાબર, અને એ જ મિશ્રણ આપણે યુઝ કરવાનું, બરાબર, એને કોલ કહીશું આપણે, જે સિમેન્ટ મોટર એકલો જે બનશે ને, સિમેન્ટનો જે મોટર ચંતર માટે એને આપણે કોલ કહીશું। આ કોલ શબ્દ આપણો 4th ચેપ્ટર રેટ એનાલિસિસની અંદર વારંવાર આવશે, એટલે કે તમને અત્યારથી જ કહી દઉં કે કોલ એટલે શું, તમારું સિમેન્ટ મોટર, બરાબર છે, તેને 1/2 કલાકથી ઓછા સમયમાં વાપરી નાખવાનું, કેમ કે એ સિમેન્ટ સેટ થઈ જાય પછી, બરાબર। પછી એનું ચંતરકામ કઈ રીતના કરવાનું, તો જ્યાં નિર્દેશ કરવામાં આવ્યો ના હોય ત્યાં ચંતરકામ ઇંગ્લિશ બોન્ડમાં કરવાનું રહેશે। બધા બોન્ડ કેવા આવે એ તમે ભણી ગયા છો બીએમની અંદર, બરાબર ને, બીએમની અંદર ઇંગ્લિશ બોન્ડ, ફ્લેમિશ બોન્ડ ને એવું બધું તમારું આવી ગયું હશે, બરાબર છે। પછી
ચંચરમાં વાપરવાની ઈંટો ઓછામાં ઓછા 12 કલાક સુધી પાણીમાં પલાળવાની રહેશે. હવે 12 કલાક સુધી તો કોઈ સાઇડ પર પલાળતું નથી, પણ ઈંટોનું ચંચર કરે એની થોડી વાર પહેલાં પાણી છાંટી રાખે છે બરાબર ઈંટો ઉપર, તો એને પાણીથી પલાળવાની રહેશે તથા બધી સ્તરો ક્ષૈતિજ લાઇન લેવલ અને ઓળંબામાં રાખવાના રહેશે. એટલે કે ઓળંબાથી લાઇન દોરી પરફેક્ટ કરવાની રહેશે. પછી ક્રમિક સંધાઓ એકબીજા ઉપર ના આવે તે રીતના ચંચર કરવાનું રહેશે, એટલે કે એકબીજાની ઉપર સંધાઓ ના આવે તે રીતના બરાબર. પછી દરેક સ્તરમાં ઈંટોનો ફ્રોગ ઉપરની તરફ રહે તે રીતના ઈંટો ગોઠવવાની રહેશે. એટલે તમારું ફ્રોગ છે એટલે કે જ્યાં તમારું પેલું લખેલું આવે છે અથવા તો જે ખાડાવાળો ભાગ કહીએ આપણે, એ તમારે હંમેશા ઉપર હોવો જોઈએ. પછી સાંધાઓ 1 સેન્ટીમીટરથી વધુ પહોળા રાખવાના નથી, એટલે કે તમારે 2 સાંધાઓ છે, 2 ઈંટો વચ્ચેની ગેપ છે, 1 સેન્ટીમીટરથી વધારે રાખવાની નહીં. પછી તદ્દન આવશ્યક ન હોય ત્યાં સુધી ઈંટોના ટુકડાનો ઉપયોગ બોન્ડમાં કરવાનો નહીં. એટલે ઘણી વખત તમને ખબર છે કે દિવાલનું ચંચર પતવાયું હોય અને થોડીક જગ્યા બાકી હોય જ્યાં આખી ઈંટ બેસી શકે નહીં, તો પેલો કડિયો શું કરે તો લેલા વડે ઈંટો તોડે હાથથી, ખબર, હાથ પર ઈંટો રાખે ને પછી 2-3 લેલા મારે તો એ ટુકડો કરે, એ ટુકડો પછી એના ઉપર ફિટ કરે બરાબર છે. તો જ્યાં સુધી આવશ્યક ના હોય ત્યાં સુધી ઈંટો તોડીને ફિટ કરવાની નહીં. પછી 1 દિવસની અંદર 1 મીટર કરતાં વધારે ઊંચાઈની દિવાલ ચડવાની નહીં. કેમ કે એ એના પોતાના સેલ્ફ વેઇટના લીધે જ પડી જાય પછી, બરાબર છે. એટલે કે 1 મીટર કરતાં વધારે ઊંચાઈ દિવાલની ચડવાની નહીં, કેમ કે ચાદા ચંટરને 12 કલાક સુધી વરસાદમાં રક્ષણ આપવાનું રહે બરાબર છે. એટલે કે 12 કલાક સુધી તમારું પરફેક્ટ તમારી દિવાલ ચણાઈ રહે. તો ઈંટોનું ચંતરકામ પણ પતી ગયું. પછી આવે ક્યોરિંગ. તો ચંતરકામ થયા પછી ક્યોરિંગ આપણે પાણી છાંટવું પડે જેથી કરીને સિમેન્ટ અને આપણી ઈંટોને બધું મજબૂત થઈ જાય. અને માપણી અને દર, તો ઈંટોના ચંતરકામને ગજ મીટરમાં માપવાનું, કેમ કે એની અંદર લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ ત્રણેય વસ્તુનો સમાવેશ થાય બરાબર. માપ ફક્ત લંબાઈ અને ઊંચાઈના જ લેવાના, એટલે કે જ્યારે એનું કેલ્ક્યુલેશન કરવાનું થાય ત્યારે ઊંચાઈ અને લંબાઈ અને ઊંચાઈના જ લેવાના. 3 ઇંચ સુધીની જાડાઈ જળાવતી દિવાલોની જાડાઈ અડધી ઇંટની સંખ્યાની અંદર એકમ, અડધી ઇંટની સંખ્યાના એકમમાં મપાશે. એટલે કે 3 ઇંચ સુધીની જો જાડી દિવાલ હોય તો તેની અડધી ઇંટના એકમની અંદર મપાય. અડધી ઇંટની જાડાઈ 10 સેન્ટીમીટર લેવાની રહેશે અને 20 મીટર સુધીની દિવાલ ચોરસ મીટરમાં મપાશે. એટલે કે 10 સેન્ટીમીટર જે તમારી અડધી ઇંટની જાડાઈ લેવાની એ 10 સેન્ટીમીટર લેવાની અને 20 સેન્ટીમીટર સુધીની જાડી દિવાલ ચોરસ મીટરની અંદર માપવાની બરાબર છે. અને દરેક આઇટમના ચંતરકામ માટે બાંધવામાં પડતા પાલખના ખર્ચનો એની અંદર સમાવેશ થઈ જાય. એટલે દાખલા તરીકે ચંતરકામ ઊંચું કરવાનું હોય ત્યારે તમારે પાલક બાંધવો પડે, બધાને ખબર છે બરાબર છે. તો પાલકનો ખર્ચો પણ એની અંદર આવી જાય બરાબર. સિમ્પલ તો તમને ચંતર બતાવી દઈએ આપણે કેવું આવે, તો આવી રહ્યું જો આવી રીતના લાઈન તમે દોરી તમે જોઈ હશે, દોરી એક છેડેથી બીજા છેડે પાથરી જાય એકદમ સીધી રેખામાં અને પછી ઈંટોને એક પછી એક ગોઠવતા જાય, એટલે કે ઈંટો આપણી લાઈન મારે બરાબર છે. અને લાઈન મારે અને પછી આ જે સાંધા પૂરેલા હોય 1 સેન્ટીમીટરથી વધારે નહીં રાખવાનું, એટલે કે સિમેન્ટ તમારો પરફેક્ટ મુકાઈ જાય અને આવી રીતના ખૂબી ખૂબીને પરફેક્ટ સિમેન્ટ ફિટ કરવાનો બરાબર છે. આ હતી દોરીવાળી વાત. અને ઘણા વખત લેવલ ટ્યુબનો પણ ઉપયોગ થાય, તો લેવલ ટ્યુબ આવી રીતના ઈંટ મૂકીને લેવલ ટ્યુબનો યુઝ કરે, એટલે જેથી કરીને એ લેવલ ટ્યુબ મૂકીને જોવે કે આપણી જે ચણતર થઈ રહ્યું છે પરફેક્ટ લેવલમાં થઈ રહ્યું છે કે નહીં બરાબર છે. તો આ હતું તમારું શું કહેવાય કે ઈંટોનું ચણતર. સિમ્પલ બધાને ખબર પડી ગઈ હશે. સેકન્ડ વસ્તુ છે કે 15 mm જાડું સિમેન્ટ મોટાર, 15 mm જાડા સિમેન્ટ મોટાર 1:3 ની અંદર પ્લાસ્ટર, એટલે કે પહેલાં ચંતર કર્યું હવે પ્લાસ્ટર કરવાનું બરાબર છે. તો પ્લાસ્ટર તમારું કેટલા મોટારની અંદર 1:3માં બરાબર. તો પ્લાસ્ટર માટે તમને ખબર છે કયા કયા મટીરિયલ આવે, તો રેતી અને સિમેન્ટ આવે બરાબર. રેતી અને સિમેન્ટની અંદર તમને ખબર છે કે કયા કયા જાતના લખવાનું એની અંદર, આપણે આગળ જ જોયું હમણાં કે ભાઈ ISO 100 પ્રમાણે ડેફા વિનાનો તાજો અને ઓછામાં ઓછો 43 ગ્રેડનો સિમેન્ટ વાપરવાનો અને રેતી IS 383 દર્શાવેલ ધોરણો પ્રમાણે જોઈએ. ચોખ્ખી ધૂળ અને કચરો અને કાર્બનિક પદાર્થો મૂક બરાબર છે. અને IS 480 ચાઇનીમાંથી પસાર થવી જોઈએ. અને પછી બીજું છે પાણી, એ બધાને મિક્સિંગ કરવા માટે પાણી ચોખ્ખું અને પીવાલાયક અને એસિડિક પદાર્થોથી મુક્ત હોવું જોઈએ બરાબર. હવે સિમેન્ટ મોટર બનાવવા માટે શું કરવાનું, 1:3ના પ્રમાણવાળો એટલે કે 1 ભાગ સિમેન્ટ અને 3 ભાગ રેતી વાપરવાની રહેશે. 1 સપાટી ઉપર 3 ભાગ રેતી અને 1 ભાગ સિમેન્ટ પાથરી એને બરાબર મિક્સ કરો અને મિક્સની અંદર પાણી ઉમેરી ખાડો ખોદી વચ્ચે ખાડો કરીને પાણી ઉમેરી અને એને બરાબર લુગદી જેવું બનાવી દેવાનું, એટલે કે એકદમ થીક બનાવી દેવાનું બરાબર. અને જે એને પોલ કહીશું આપણે એને 1/2 કલાક કરતાં ઓછા સમયની અંદર વાપરી નાખવાનું. આ 2 પહેલા પોઈન્ટ દરેક વસ્તુની અંદર રિપીટ રહેશે બરાબર. પછી પ્લાસ્ટર કરતાં પહેલાં એની સપાટી તૈયાર કરવામાં આવે, એટલે કે શું, તો પ્લાસ્ટર કરતાં પહેલાં ચણતરના સાંધાઓને 20 mm ઊંડાઈ સુધી ખોતરવાના રહેશે. એટલે કે આપણે કહીએ ને ટીચવાનું, ટીચા પાડવાના, એટલે શું, તો તમારું પ્લાસ્ટર ચોટી ગયા દિવાલો ઉપર ટીચા પાડવાનું રહેશે બરાબર છે. તો સપાટીને કઈ રીતના, તો તમે બ્રશથી ઘસીને સાફ કરવાની રહેશે, એટલે કે તમારું કોઈપણ જાતનો ઉપસેલો ભાગ બહાર ના આવી જાય, એટલે કે તમારું પ્લાસ્ટર પરફેક્ટ લેવલમાં દેખાય બરાબર. અને પ્લાસ્ટર કરતાં પહેલાં સપાટીને ઓછામાં ઓછી 24 કલાક સુધી ભીંજાવવાની રહેશે, એટલે તમારું પ્લાસ્ટર ચોટી રહે બરાબર છે. અને મેં તમને સાંધાઓ 20 mm ઊંડાઈ એટલે કે પેલા જે ટીચા પાડે ને ઈંટો ઉપર એ ટીચા
बराबर है। पची प्लास्टर माटे पालक एटले के ऊंचो जो तमारो ऊंची जगह पर प्लास्टर करवानो होय तो जरूर जणाय तो इंजीनियरिंग सूचना मुजब पालक तैयार करवानो रहेशे अने सिंगल स्केफोल्डिंग माटे काणू हेडर कोर्समां पावानो रहेशे ने काम पूरो थया बाद पालक माटेना जे काणा छे ईंटोना टुकड़ा के मोटर वडे भरीने पाछो फिनिशिंग करी देवानो एटले जेथी करीने खराब ना देखाय। एटले पालक छे तो चंतर थई जाय अने जो पालक बंद होय तो आपणे दीवालनी अंदर होल पाड़वो पड़शे बराबर छे। एटले होल ए होलनी अंदर ईंटोनो टुकड़ो अथवा तो मोटर भरी अने एने परफेक्ट फिनिशिंग आपी देवानो बराबर। पछी जे नेक्स्ट छे पछी बधुं पालक पण बची गयुं सपाटीने तैयार पण थई गया प्लास्टर करवानो। तो प्लास्टर कई रीतना करवानो तो प्लास्टरनी जाड़ाई एक सरखी रहे ते माटे प्रथम 15x15 सेंटीमीटर मापना टप्पा एक मीटरना अंतरे बनाई देवाना बराबर छे। एटले के थोड़ाक थोड़ाक डिस्टन्स पर 15x15ना टप्पा बनाई देवाना अने पछी प्लास्टर रगड़वानी शरूआत ऊपरथी नीचे तरफ करवानी। एटले ऊपरथी चालू करो ने नीचे तरफ आओ। पहेला लेला वडे કોલને સપાટી પર જોરથી ચોંટાડી અને ફરીથી પ્લોટ વડે દબાવવાનો રહેશે। એટલે કે તમને ખબર છે કડીઓ શું કરે તો તગારામાં માલ લે અને આમ કરીને છૂટો નાખે દિવાલો ઉપર એટલે ચોંટી જાય બરાબર। ધીમે કરીને જો આમ ચોંટાડવા જાય તો ના ચોંટે એટલે કે છૂટો નાખે એટલે જોરથી ચોંટાડવાનો રહેશે અને પછી જે એનો પાછળનો જે ભાગ છે એ એનાથી દબાવીને ફિનિશિંગ આપે બરાબર। અને તમને ખબર છે કે પ્લાસ્ટર બે હાથમાં થાય, પહેલો હાથ સિંગલ હાથ વાગે અને પછી બીજો હાથ ફિનિશિંગ માટે આવે બરાબર છે। એટલે કે પ્લાસ્ટરને બે સ્તરમાં લગાડવાનું રહેશે, પ્રથમ સ્તરની જાડાઈ 10mm અને બીજા એટલે કે ખરબચું રહેશે પહેલું હાથ બરાબર છે અને તેને ઓછામાં ઓછા 2 દિવસ સુધી જમવા દેવાનું અને પછી 2 દિવસ પછી 5mmનું બીજું સ્તર લગાડવાનું રહેશે અને બીજી સપાટી વડે ફ્લોટ વડે લીસી કરવાની રહેશે। એટલે કે શું તમને ખબર છે કે પ્લાસ્ટર થઈ જાય ને એટલે જે બીજો હાથ વાગી જાય ને પછી પેલો આટલો મોટો સ્ટીલનો પાટિયો આવે, એ સ્ટીલના પાટિયાથી એ કામ કરીને હાથ ફેરવે, સ્ટીલનું પાટિયું ફેરવે તો સ્ટીલના પાટિયાથી તમારું શું કહેવાય પ્લાસ્ટર પરફેક્ટ લીસું થઈ જાય બરાબર। હવે પ્લાસ્ટર બી થઈ ગયું, પાલક પણ બધી પતી ગઈ, હવે ક્યોરિંગ કરવાનું બધું પ્લાસ્ટર થયા પછી એટલે કે ક્યોરિંગ બરાબર પ્લાસ્ટર બરાબર જામી જાય એટલે પછી 10 દિવસ સુધી પાણી ચાટીને એને ક્યોરિંગ કરવાનું બરાબર। અને માપણી અને દર કઈ રીતના આવે તો પ્લાસ્ટરનું માપ 4 મીટરમાં લેવાનું, પ્લાસ્ટરનું જે તમારું માપ છે 4 મીટરમાં લેવાનું અને IS 200માં જણાવ્યા મુજબ બારી બારણા બાકોરા માટે કપાત કરવાની રહેશે। એટલે કે પાણીનું ચોરસ મીટરમાં લેવાનું, કારણ કે એની અંદર જાડાઈ નહીં આવે બરાબર। અને 1200માં બારી બારણા અને બાકોરા માટે જે કપાત કરવાની, જે કપાતના નિયમો આગળ આપણે ભણ્યા બરાબર છે, રૂમ 1500 મેઝરમેન્ટની અંદર એ કપાતના નિયમો પ્રમાણે આપણે કપાત કરવાનું અને આ આઈટમની અંદર પાલક બાંધવાનો ખર્ચ, ક્યોરિંગ, મટીરિયલ, મજૂરી વગેરેનો સમાવેશ થઈ જાય। એટલે કે પ્લાસ્ટર કરવાનું આવે ત્યારે પાલકનો ખર્ચ છે, ક્યોરિંગ છે, મટીરિયલ, મજૂરી બધી વસ્તુનો સમાવેશ થઈ જાય બરાબર છે। પ્લાસ્ટર કેવું આવે તો તમને બતાવી દઉં, તો આવી રીતના આવે, તમને જો આવી રીતના માલ મૂકેલો હોય આમ કરીને પેલો નાખે અને પછી આ પટ્ટો છે એનાથી એ શું કહેવાય કે એનાથી પરફેક્ટ એ પોળો કરી દે બરાબર। અને તમે આ દેખો તો ફર્સ્ટ હાથ છે એટલે પહેલો હાથ મારીશું ને એટલે બધું આવી રીતના શું કહેવાય કે ખરબચડું રહેશે અને પછી બીજો હાથ વાગશે ને એટલે આવી રીતના બીજો હાથ થઈ જાય ને એટલે આવી રીતના પરફેક્ટ પટ્ટીથી એને લીસું કરી દેવાનું બરાબર છે। અને હવે અત્યારે તો હેન્ડલી ઓપરેટેડ હેન્ડલી પ્લાસ્ટર તો થતા જ નથી, અમુક જ જગ્યાએ થાય છે, હવે તો આવા મશીનો આવી ગયા છે બરાબર છે। મશીનોની મદદથી સિંગલ આખો 15mm જાડું કે 15mm જાડું લેયર વાગી જાય અને એને પટ્ટાથી પરફેક્ટ કરી દે પછી બરાબર લોખંડની પટ્ટીથી। તો સિમ્પલ તમને ખબર પડી કે પ્લાસ્ટર હવે આવી રીતના પણ લેટેસ્ટ ટેકનોલોજીથી છાંટીને પણ થાય છે બરાબર છે। તો આઈ હોપ તમને આજના વિડીયોની અંદર ખબર પડી ગઈ હશે, નેક્સ્ટ વિડીયોની અંદર નેક્સ્ટ નવા સ્પેસિફિકેશન સાથે મળીશું બરાબર છે। ના ખબર પડી હોય તો મને પર્સનલી કોન્ટેક્ટ કરીને પૂછી શકો છો। સ્ટે હોમ સ્ટે સેફ, થેન્ક યુ।